છોટાઉદેપુરની એસએફ હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના કલા મહાકુંભ 2023-24 નો કાર્યક્રમ સાંસદની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી છોટાઉદેપુર આયોજિત તથા એસએફ હાઈસ્કૂલના સહયોગથી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષા કલા મહાકુંભ 2023-24 નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ ગીતાબેન રાઠવાની સાથે ઉપસ્થિત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા ભાજપ યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા, પ્રદેશ મહિલા મોરચાના આમંત્રિત સભ્ય લીલાબેન રાઠવા, એસએફ હાઈસ્કૂલના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ સહિત અધિકારી અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભનો કાર્યક્રમ અહીંયાનો ઉદ્ઘાટન દિવસે અહીંયા મારી સાથે મારા છોટાઉદેપુર પંચાયતના પ્રમુખ બેન કલ્પનાબેન સાથે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન, અમારા જીઆરડી કમાન્ડો લીલાબેન, આ વિભાગના અધિકારીગણ, ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જે વિદ્યાર્થીઓ અને મોટી ઉંમરના જે લોકો આ કલા મહાકુંભમાં ભાગ લેવાના છે એવા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા કલાપ્રેમીઓ અહીંયા હાજર છે. આ કાર્યક્રમ 2 દિવસ ચાલવાનો છે. માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબનો એક સ્વપ્ન છે કે વિદ્યાની સાથે સાથે આવા ખેલ મહાકુંભો કરીને, કલા મહાકુંભો કરીને વિદ્યાર્થીઓમાં એક આગવું પ્રોત્સાહન પૂરું પાડે, જે એમનામાં રહેલી જે કલા છે એ બહાર લાવવા માટેના આવા કાર્યક્રમો ઉજવી રહ્યા છે. આજે આ છોટાઉદેપુર જિલ્લાના દરેક તાલુકામાંથી આ જે હરીફાઈ હતી એમાં જીતીને આજે આ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ, આ 2 દિવસના કાર્યક્રમમાં અહીંયા થઈ રહ્યો છે. અહીંયાથી જે વિદ્યાર્થીઓ અને જે લોકો જીતશે એ પછી સ્ટેટ કક્ષાએ એટલે કે રાજ્ય કક્ષાએ જવાના છે, ત્યારે આ તમામ ભાગ લેનાર, તમામ કલા મહાકુંભમાં ભાગ લેનાર તમામ ભાઈઓ બહેનોને, દીકરા દીકરીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું.